સ્ટાર 19 અને સીધા જે લાઈવ વાઇબ્રન્ટ સમિટ જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સંબોધન કરી રહ્યા છે. કાની 130 કરોડની 54 દેશોની વસ્તી જો એક સાથે વેપાર ધંધો સર્વિસ સેક્ટર ટુરિઝમ અને સંબંધો આંતરરાષ્ટ્રીય સંબંધો જો સારી રીતે વિકસાવે તો ખૂબ મોટું એક ગ્રુપ જે કહેવાય આંતરરાષ્ટ્રીય કક્ષાએ એ આપણે પ્રાપ્ત કરી શકીએ અને આપણા ભારતના પણ ખૂબ સારા સંબંધો ગુજરાતના પણ ખૂબ સારા સંબંધો આફ્રિકન દેશો સાથે છે. મારે પણ અનેક આફ્રિકન દેશના પ્રતિનિધિઓ સાથે વન ટુ વન જે મુલાકાતો થઈ એમાં ઘણા આફ્રિકન દેશના લોકોએ અને મિડલ ઇસ્ટના દેશના પ્રતિનિધિઓએ એ ગુજરાત હોય ભારત હોય અને આપણા જે સદીઓ જૂના સંબંધો છે એનો પણ એમણે ખૂબ સુંદર રીતે ઉલ્લેખ કર્યો અને ગુજરાત સાથે બધાને વેપારિક અને સામાજિક અને રાજકીય સંબંધો વિકસાવવામાં બધાને ખૂબ રસ છે એ બધાએ એમની ચર્ચાઓમાં એ પ્રસ્થાપિત કર્યું છે. જે ગ્લોબલ ટ્રેડ શો 2,00,000 ચોરસ મીટરની અંદર આપણે જે યોજ્યો છે મેં અગાઉ કહી એમ 1200 સ્ટોલ અને જે વ્યવસ્થા જે ત્યાં કરી છે એમાં પણ બધાએ લાભ લીધો છે. મુલાકાતીઓએ માન્ય વડાપ્રધાનશ્રીએ એ દિવસ ગુજરાત માટે એમના ખૂબ સતત વ્યસ્ત કાર્યક્રમમાંથી ફાળવ્યા હતા અને ગ્લોબલ ટ્રેડ શો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન અને પોતે પણ કેટલાક સ્ટોલ ઉપર જઈને વ્યક્તિગત રીતે પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે ખરીદી કરી અને એને પ્રોત્સાહન આપ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે મહાત્મા મંદિરની સાથે જોડાયેલ દાંડી કુટીરમાં પણ અનેક મુલાકાતીઓ દર વર્ષે આવે છે. મહાત્મા ગાંધીજીના જીવન વિશેનું ખૂબ સુંદર 3D પ્રેઝન્ટેશન સાથેનું એ પ્રદર્શન છે. એના બહારના ભાગમાં એની આખી ઇમારત જે દાંડી કુટીરનું મીઠાનો ઢગલો જે આપણે બનાવેલો છે એની બહારની સાઈડમાં પણ ગાંધીજીના જીવન વિશે અને ખાસ કરીને ખાદી અહિંસા અને ગાંધીજીનું શરૂઆતનું જીવન અને આફ્રિકા સુધીની જે એમની યાત્રા ચરખા સુધીની સાબરમતી આશ્રમ સાથે જોડાયેલી એનું જે સાઉન્ડ એન્ડ લેસર શો બનાવવામાં આવ્યો છે એનું પણ મોદી સાહેબે લોન્ચિંગ કર્યું અને તેઓ પોતે ઉપસ્થિત રહી અને આખો કાર્યક્રમ એમણે પ્રત્યક્ષ નિહાળ્યો છે અને વાઇબ્રન્ટ સમિટનું પણ સાહેબે ઉદઘાટન કર્યું અને આપણને બધાને અને આખા દેશને એમણે માર્ગદર્શન આપ્યું છે. શેપિંગ એ ન્યૂ ઇન્ડિયાની થીમ સાથે વાઇબ્રન્ટ સમિટનો જે આપણે સુરત રાજકોટ વડોદરા અને અમદાવાદ ખાતે જે વિદ્યાર્થીઓ વગેરેએ જુદા જુદા સ્થળોએ ભાગ લીધો એની સંખ્યા પણ લગભગ 3,000 જેટલી થાય છે. આજે પણ સમાપનમાં માનનીય ઉપરાષ્ટ્રપતિજી વેંકૈયા નાયડુજી પધાર્યા એમણે પણ માર્ગદર્શન આપ્યું. જુદા જુદા કેન્દ્રીય માનનીય મંત્રીશ્રીઓએ પણ પોતાના વિભાગોના સેમિનારોમાં ઉપસ્થિત રહી અને ખૂબ સુંદર માર્ગદર્શન અને મદદની ખાતરી આપી છે. જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓએ પણ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આપણને પ્રેરણા પ્રોત્સાહન આપ્યું છે. ભારતના પ્રતિષ્ઠિત કંપનીઓના ખૂબ વિશાળ નેટવર્ક અને ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિશ્રીઓ બિઝનેસ હાઉસીસના માલિકો પોર્ટ ઇન્ડસ્ટ્રી અથવા અન્ય ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અનેક મહાનુભાવો પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા.